એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ સુરત વિષય શિક્ષક અલ્તાફ સૈયદ ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર એક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે ભારતમાં સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી ભારતમાં મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ વગેરેની યુરોપમાં દેશોમાં ખૂબ જ માંગ રહેતી આ માંગને પહોંચી વળવા માટે યુરોપના વ્યાપારીઓ ભારત આવવા લાગ્યા ભારત આવવા માટે તેઓ જમીન માર્ગનો ઉપયોગ કરતા કારણ કે આ સમયે પરિવહનના માત્ર બે માધ્યમો હતા જમીન માર્ગ અને જડમાર્ગ તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલનો બંદર જીતી લીધું ઈસવીસન ચૌદસો તેપનમાં આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલનો બંદર એટલે કે ઇસ્તકબોલ થઈ ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ વિદ્યાર્થી મિત્રો નવો મુદ્દો છે ભારત આવવાના નવા જળમાર્ગની શોધ પોર્ટુગીઝના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આધર્યા ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજાના આર્થિક મદદથી નવા જડમાર્ગ શોધવાની સાહસ યાત્રા તેણે આરંભી જે ઈસવીસન ચૌદસો બાણુમાં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવી તે અટકી ગયો તે વિચારતો હતો કે તેણે ભારત આવવાનો નવો જડમાર્ગ શોધી લીધો મૃત્યુ પામ્યો ત્યાં સુધી તે ભારત આવવાનો જળમાર્ગ તેણે શોધ્યું છે પરંતુ અમેરિકો વેસ્પુચીએ તેની સ્પષ્ટતા કરી કે વાસ્તવમાં કોલંબસે નવો જ પરદેશ શોધ્યો હતો અમેરિકો વેસ્પુચીએ પોતાના નામ ઉપરથી આ ખંડને અમેરિકા નામ આપ્યું આ નવા પરદેશને અમેરિકા તરીકે ઓળખાય છે ભારતીય ખલાસી ની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો ત્યાંના રાજા સામુદ્રીએ એટલે કે જામોરીને અવકાર આપી રાજ્યના વેપાર કરવાની છૂટ આપી આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે તેના કારણે માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે મુદ્દાઓની ચર્ચા કરી એ જ મુદ્દાને ફરીથી આપણે અહીંયા સમજી લઈ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તબુલ જીતી લીધું યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો સાહસિકોને પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની મદદ મળી સાહસિકોએ નવો જળમાર્ગ શોધવા માટે પ્રયત્નો શરૂ કર્યા બાર્થોલોમ્યુ ડાયઝે આફ્રિકાના દક્ષિણે ચીણે કેફ ઓફ ગુડ ઓફ ભૂસીનની શોધ કરી સ્પેનના રાજાની મદદથી

ભારતીય ખલાસીની મદદથી કાલિકટ બંદરે જાના દરબારમાં વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછી શકાય તેવો છે કે ભારત આવવાના નવા જળમાર્ગની શોધ વિશે સમજાવો તમે આ મુદ્દાઓને લખીને તમે આ જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન વિદ્યાર્થી મિત્રો ભારત આવવાના જળમાર્ગ ની શોધ થયા બાદ ભારતમાં વ્યાપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ એટલે કે આવ્યા સો વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દમણ દીવ ગોવા ક્રોચિન અને મલક્કા વગેરે પરદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા આ પરદેશો ઉપર તેમણે પોતાનું આધિપત્ય જમાવી લીધો વિદ્યાર્થી મિત્રો ભારતમાં સૌથી પહેલા આવનારી પ્રજા સૌથી છેલ્લે જનારી પ્રજા પણ હતા જે ઈસ્વીસન ઓગણીસો એકસઠ માં તે ભારતમાંથી ગયા હતા વિદ્યાર્થી મિત્રો પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પેરાઈને વલેના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની એટલે કે ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનગી આપતા સોળસો આઠમાં કંપનીનું પ્રથમ વહાણ

ત્યાર પછી ભરૂચ અમદાવાદ જેમણે વેપારી મથકો સ્થાપ્યા પરંતુ આ પરદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયો તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા જ્યાં તેમણે કોલકાતા વિશાખાપટ્ટનમ જે આજનો આંધ્રપ્રદેશ અને ચેન્નાઈ કોટ્યો સ્થાપી મુંબઈ ખાતે વડુ મથક સ્થાપ્યું ઈસવીસન સોળસો સત્યાસી માં વિદ્યાર્થી મિત્રો આપણે આગળના મુદ્દામાં ચર્ચા કરી કે પોર્ટુગીઝ એટલે ફિરંગીઓ સૌ ભારતમાં આવ્યા એમની પાછળ હોલેન્ડના ડચ લોકો એટલે વલંદાઓ આવ્યા ડેનમાર્કના ડેનિસો આવ્યા અને ફ્રાન્સમાંથી ફ્રેન્ચ પ્રજા ભારતમાં આવી વિદ્યાર્થી મિત્રો ઈસવીસન સોળસો અડસઠમાં ભારતમાં વ્યાપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું જેણે સમય જતા માહે કરાઈકલ પોચેરી ચંદ્રનગર મછલીપટ્ટમ વગેરે પરદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી અઢારમી સદીના અંગ્રેજો અને સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા હતાશ થી લઈ સત્તરસો તેસઠ દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે એમની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રાન્સમાંથી આવેલા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા ત્રણ કર્ણાટક વિગ્રહ થયા જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો એટલે કે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે આ વિગ્રહ થયો યુદ્ધ થયો તેમાં અંગ્રેજો વિજય બન્યા અને ફ્રેન્ચો હારી ગયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો એટલે સમગ્ર ભારતમાં માત્ર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો મજબૂત બન્યો આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ એટલે પોર્ટુગલો પોર્ટુગલો પાસે માત્ર દીવ દમણ અને ગોવા આ ત્રણ જ પરદેશો એમની પાસે રહ્યા જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર માહે કરાઈકલ પોરી જેવા પરદેશો રહ્યા જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના સ્લાઇડોમાં જે ચર્ચા કરી એજ એના સંદર્ભમાં આપણે ફરીથી એના મુદ્દા વાઇઝ અહીં આપણે ચર્ચા કરીશું કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું યુરોપના કયા દેશો ભારતમાં વ્યાપાર કરવાની દ્રષ્ટિએ આવ્યા હતા અને ભારતમાં કયા પરદેશો ઉપર પોતાનું આધિપત્ય જમાવ્યું હતું એના વિશે આપણે ચર્ચા કરીએ ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા આપણે આગળ ચર્ચા કરી ગયા કે ભારતમાં સૌ પ્રથમ વિદેશી પ્રજા જો આવી હોય તો યુરોપમાંથી જો આવ્યા હોય તો તે છે પોર્ટુગલના પોર્ટુગીઝ એટલે ફિરંગીઓ ત્યાર પછી છે તેમણે દીવ દમણ અને ગોવામાં કોઠીઓ સ્થાપી વિદ્યાર્થી મિત્રો પોર્ટુગીઝો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમણે દીવ દમણ અને ગોવામાં પોતાની કોઠીઓ એટલે વેપારી મથકો બનાવ્યા હોલેન્ડના ડચ અને ડેનમાર્કના ડેનિશ પ્રજા આવી તેઓ વેપાર કરી શક્યા નહીં આપણે જોયું કે યુરોપિયન પ્રજા ભારતમાં આવવા લાગી ગયા અને તે સફળ થયા એનું જોઈને આ યુરોપ દેશોના હોલેન્ડના ડચ અને ડેનમાર્કના ડેનિશ

વ્યાપાર કરવા જનાર એક પેઢી હતી વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરનાર રાણી એલિઝાબેથ તેમણે યુરોપની પૂર્વમાં આવેલા એશિયાઈ દેશોમાં આ કંપની પૂર્વ તરફ વેપાર કરવા જનાર એક પેઢી હતી સૌ પ્રથમ સુરત જહાંગીરના દરબારમાં ઈસવીસન સોળસો આઠમાં સર હોકિન્સ આવ્યો આપણે આગળ ચર્ચા કરી ગયા કે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ દિલ્હીના દરબારમાં મુઘલ વંશનો રાજા જહાંગીરના દરબારમાં તે લોકો ગયા અને સોળસો આઠમાં તેમણે ભારતમાં વ્યાપાર કરવાની મંજૂરી માંગી પરંતુ તેમને એ પરમિશન મળ્યું નહીં સૌ પ્રથમ ભારતમાં અંગ્રેજોએ સુરત ખાતે પહેલી કોઠીની સ્થાપના કરી ત્યાર પછી ભરૂચ અમદાવાદમાં તેમણે વેપાર શરૂ કર્યો પરંતુ તેઓ લાંબા સમય સુધી સુરત ભરૂચ અમદાવાદમાં વેપાર કરી શક્યા નહીં કારણ કે ત્યાં મરાઠાઓનો ભય વધારે હતો તેથી તેમણે ભારતની પૂર્વમાં આવેલા મછલીપટ્ટમ એટલે આજનો આંધ્રપ્રદેશ સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નાઈ અને ફોર્ડ વિલિયમ એટલે આજનો કોલકાતા ત્યાં જઈને પોતાની કોઠીઓ સ્થાપી એટલે વ્યાપાર કરવાના મથકો બનાવ્યા ઈસવીસન પ્રજા આવી અને પોન્ડિચેરી માહે કરાઈકલમાં વ્યાપાર શરૂ કર્યો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રકરણના આગળના મુદ્દાઓની ચર્ચા નેક્સ્ટ નવા વિડીયોમાં કરીશું જે વિડીયોમાં ભાગ બે માં એનો આપણે ઉલ્લેખ કરીશું